સૌરાષ્ટ્રમાં વધી રહેલી મગફળી કાર્ડને લઈને ફરી રાજકારણમાં ગરમાવો આવ્યો છે, કારણ કે જેતપુરના પેઢલામાં પ્રતિક ઉપવાસ બાદ વિપક્ષ નેતા પરેશ ધાનાણી આજે ગોંડલના રામરાજે ગોડાઉન સામે પ્રતિક ઉપવાસ કરશે. રાજકોટ જિલ્લામાં પ્રથમ વખત રામરાજે ગોડાઉનમાં આગ લગાડી મગફળી કાંડ સામે આવ્યો હતો. 2 ફેબ્રુઆરીએ લાગેલી આગમાં 28 કરોડની મગફળી પડીને ખાખ થઈ હતી, જેમાં ગોડાઉન માલિક સહિત 6 આરોપીની ધરપકડ કરાઈ હતી. ત્યારે આ મામલે આજે વિપક્ષના નેતા ગોડાઉનની સામે બેસી પ્રતિક ઉપવાસ કરશે. તો આજે આપણે જણાવી દઈએ કે જે પ્રમાણે હાલ મગફળી કાંડને લઈ રાજનીતિ ગરમાઈ છે, એવામાં હાલમાં જે પ્રમાણે પરેશ ધાનાણી છે તે ધરણા કરશે. રાજકોટ જિલ્લામાં પ્રથમ વખત રામરાજે ગોડાઉનમાં જે આગ લગાવવામાં આવી હતી અને તેને લઈ હાલમાં જે 28 કરોડની મગફળી છે તે બળીને ખાખ થઈ હતી, તેમાં ગોડાઉન માલિક સહિત 6 આરોપીની ધરપકડ થઈ હતી. આ મામલે આજે ગોડાઉનની સામે બેસીને જ પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ આપવાના છે.